અમરેલીના જાફરાબાદના લુણસાપુર ગામે સિંધ વિસ્તારમાં વાવરું કુવામાં નહાવા પડેલ બે પિતરાએ ભાઈઓ ડૂબી જતા બંને બાળકોના મોત નીપજ્યા. લોકો મારી રાટી વ્યાપી તો બાળકોને રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. માણસા ખાતે ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક અને વેપારી સંમેલન યોજાયું હતું. કેન્દ્રમાં 9 વર્ષમાં મોદી સરકારે લીધેલા નિર્ણયો, અમલ મુકાયેલ લોક ઉપયોગી યોજનાઓ અને તે યોજનાનો લાભ છેવાડાના માનવીને મળતા તેના જીવનમાં પણ બદલાવ આવ્યો છે તે આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. અણીવાડા મહાકાલેશ્વર મંદિરના ગાદીપતિ શંકરપુરી બ્રહ્મલિંગ થતા બચપણથી પૂજા કરતો નાનો બાળકે ભગવો વેશ ધારણ કરતા કર્ણપુરી મહારાજ તરીકે સ્થાપિત કરી ગાદી સોંપવામાં આવી. કિશોર નગરપાલિકા કચેરી ખાતે પૂર્વ દિશાના સત્તાધારી પક્ષ ભાજપના આગેવાનો અને સદસ્યો દ્વારા લેખિતમાં ચીફ ઓફિસરને રજૂઆત કરી હિન્દુ સમસાન શરૂ કરવા ગાંધીનગર સોસાયટી પાસેના રેલવે ગન્નાળા પાસેથી સિંધુ વાસાવાડી તરફ જવાના રસ્તાને સિમેન્ટ રોડ બનાવવા અને ઉતાવળિયા નદીના વહેણમાં બાંધવામાં આવેલ ચેકડેમ વચ્ચે બાકોરું પાડવામાં આવતા વરસાદી પાણી રોકી સંગ્રહ થઈ શકતો ન હોય દૂર કરવા ઉપરાંત જર્જરિત હાલતમાં રહેલ સુલભ શૌચાલય દૂર કરવા માટે માંગ કરી. સાયક્લોન બિપરજોય કચ્છ નજીક પહોંચે તે પહેલા જ વાવાઝોડાને શાંત કરવા અબડાસાના ધારાસભ્ય દ્વારા દરિયાદેવની પૂજા કરવામાં આવી. તો અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા જોખો બંદર પર દરિયાદેવને શાંત કરવા પૂજા કરવામાં આવી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSCની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવનાર ગુજરાતના 16 યુવાનોને ગાંધીનગરમાં સન્માનિત કર્યા હતા. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લઈને વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોયની અસર વર્તાવવાની શરૂ થઈ છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરના ગ્રામીણ વિસ્તારમાં મેઘરાજાને ધબધબાટી બોલાવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગુજરાત પોલીસ દ્વારા આયોજિત ISA ગુજરાતના સહયોગથી પોલીસ વિભાગ માટે CPR પ્રશિક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું. તો ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં CPR પ્રશિક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો. બાળમજૂર તરીકે પકડાયેલા નેપાળના બાળકને પરિવાર સાથે મિલન કરાવતા દાહોદ બાળ કલ્યાણ સમિતિના સ્ટાફ તેમજ ચેરમેન નરેન્દ્ર સોની જોવા મળ્યા હતા. ભારત સરકારના મોસમ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી મુજબ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં બિપરજોય વાતાવરણમાં અને વાવાઝોડાની સંભાવના હોય ત્યારે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થયું હતું. પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં પીવાના પાણીની પરાયણ યથાવત જોવા મળી રહ્યું છે. છેલ્લા 3 માસથી રાધનપુર સહિત અનેક ગામડાઓમાં હજુ કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી પૂરતું નથી મળી રહ્યું ત્યારે પાણી પુરવઠા તંત્ર સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. તો રાધનપુર તાલુકાના સરદારપુરા ગામ ખાતે પીવાનું પાણી ના મળતા ગ્રામજનોએ પાણી માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સગાઈના સાડા પ્રથાને લઈને વિવાદ પહોંચ્યો અત્યાર સુધી. જો કે સસરામાં દીકરો ના હોવાથી ખોળે રહેતા અમૃતભાઈને પોતાના ભાઈની સગાઈ સાટા સિવાય સાણીની સગાઈ કરતા તેમના સસરા પક્ષના અમુક માણસોને ના ગમતા અંતે અમૃતભાઈ ચૌધરીને પોતાના જ ઘરે કરપીણ હત્યા કરી હતી. ભાવનગર, ઉત્તર કૃષ્ણનગર અને રૂવા વોર્ડના શ્રવણ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 1.87 કરોડના રસ્તાનું ખાતમુહૂર્ત કરતા ભાવનગર પૂર્વના ધારાસભ્ય સિજલબેન પંડ્યા અને મેયર કીર્તિબેન દાણીધાને જોડાયા હતા. કેશોદ ધારાસભા મત વિસ્તાર પહેલા જૂનાગઢ લોકસભા બેઠકમાં જોડાયેલ હતું ત્યારે નવા સીમાંકન મુજબ પોરબંદર લોકસભા બેઠકમાં જોડાયા પછી વિરોધ પક્ષ કોંગ્રેસના સાંસદ ચૂંટાઈ આવતા હતા ત્યારે ગત 2 ટર્મથી ગુજરાતી વડાપ્રધાન બનતા હોવાથી સત્તાધારી ભાજપના ઉમેદવારો વિજેતા થઈ રહ્યા છે. રામ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથની અષાઢી બીજના દિવસે થરાદ ખાતે 34મી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે. તો થરાદના નવા રામજી મંદિરથી ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને મોસાળે મૂકવામાં આવ્યા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 84 કરવા પાટીદાર કેળવણી મંડળ મહેસાણાના સુવર્ણ જયંતિ સમારોહમાં જણાવ્યું હતું કે સમાજનો વિકાસ શિક્ષણ, સેવા અને સહકાર દ્વારા થાય છે. સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ થકી સમાજના દરેક નાગરિકના વિકાસ થકી રાજ્યોના વિકાસ થઈ રહ્યા છે.